સુરેન્દ્રનગર જિલ્લાના શહેરની એસએસપી કોલેજના અર્થશાસ્ત્રના તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો દ્વારા વ્યવહારને પ્રોજેક્ટ જેવા કે એટીએમ મશીન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપરાંત બેન્કો કેવી રીતે કામગીરી કરે છે તેનું એક માળખું ઊભું કરવામાં આવ્યું હતું બેન્કમાં કેવી રીતે કામગીરી થાય છે લોકર કેશ વિભાગ ઓનલાઈન સહિત બેંકિંગ વ્યવહારને લગતી પ્રતિકૃતિઓને રજૂ કરવામાં આવી હતી આ સેમિનારમાં મોડી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ભાગ લીધો હતો ને તમામને બેન્કિંગ વ્યવહારને લગતા વિવિધ પ્રશ્નો તથા યોગ્ય સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ ચાલા જાનવીબા છે હું એસએસપી જૈન કોલેજમાં અભ્યાસ કરું છું એફઆઈબીએ ઇકોનોમિક્સ મારો મેઈન વિષય છે અત્યારે અમારી કોલેજમાં બેન્કિંગ માટે બેન્કિંગની પ્રક્રિયા માટેનો એક પ્રોજેક્ટ ચાલે છે જેમાં અમે બધાએ અલગ અલગ ભાગ લીધેલ છે તેમાં પ્રિન્ટર લોકર રૂમ એટીએમ મશીન પછી બે પ્રોજેક્ટ બનાવીને અમે એમાં પાર્ટ લીધેલ છે અમારી કોલેજમાં આવી રીતે પ્રોજેક્ટ કરીને એ દર્શાવવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં લોકો સાથે જે ફ્રોડ થાય છે તેના માટે શું સુવિધા આપવામાં આવે છે શું તેના શું ફાયદા છે શું ગેરફાયદા છે એ બધું દર્શાવવા માટે અમારી કોલેજે આ પ્રયત્ન કરેલ છે ચૌહાણ યુવરાજ છે હું ધાંગાની એસએસપી કોલેજમાં ભણું છું ઇકોનોમિક્સનો વિદ્યાર્થી છું મારા બે પ્રાધ્યાપકોના સહયોગથી અમે બેન્કિંગ વિશેનું એક ભણવાનું આવે છે અમારે ચેપ્ટર તો અમે બેન્કિંગ વિશેના ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં મેં એટીએમ બનાવેલું છે તો એટીએમમાં તમે પૈસા ઉપાડી શકો છો અને જમા પણ કરી શકો છો તે વિશેની અમે માહિતી આપી છે અને લોકરો પણ બનાવેલા છે અને બહેનોએ પણ ઘણી બધી એક્ટિવિટી કરી છે અને બોયઝે પણ મળીને એટલે એસએસપી જૈન એન્ડ આર્ટ્સ કોમર્સ કોમર્સ એન્ડ કોલેજમાં એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રા ખાતે

તો આ વિદ્યાર્થીઓના માઇન્ડને ઇગ્નાઇટ પ્રજ્વલિત કર્યા અને આ બધા વિદ્યાર્થીઓએ કઈ રીતે લોકર તેની પ્રતિકૃતિ બેંક આખા મકાનની પ્રતિકૃતિ કઈ રીતે મેનેજર કામ કરે છે કઈ જગ્યાએ બધા જ પ્રકારના ફોર્મ્સ કઈ રીતે એટીએમ કામ કરે છે કઈ રીતે લોકરની અંદર તમે એઆઈનો ઉપયોગ એટલે જે કૃત્રિમ મેધા છે એનો ઉપયોગ કરી અને કઈ રીતે ગ્રાહકોને વધુમાં વધુ સુરક્ષા પ્રાપ્ત પાડી શકો પૂરી પાડી શકો તેનો અદભુત પ્રયોગ કરેલો છે મારે મન આ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ ધ્રાંગધ્રા કોલેજમાં ભણવા આવે છે અને એમણે જે આ એક માઇન્ડને ઇગ્નાઇટ કર્યું પ્રજ્વલિત કર્યા અને એ છોકરાએ જે પ્રજ્વલિત માઇન્ડમાંથી એક આખા યજ્ઞને આકાર આપ્યો છે એ મારે મન બહુ જ મહત્વની બાબત છે કે યસ વી કેન ડૂ ઇટ અને આને કારણે વિદ્યાર્થીઓ ઘણું બધું જાતે શીખા અને આ નવી શિક્ષણ નીતિની અંદર એક એક્ટિવ લર્નિંગનો ભાગ છે કે વિદ્યાર્થીઓ જે